આળસ પ્રમાદના કારણે તેને ટાળવાનો પ્રયત્ન કરે છે એના કારણે તે વધતી જાય છે જેમ કે સમયસર બિલ ન ચૂકવવું શરીરમાં થયેલી કોઈ નાની બીમારી તરફ ધ્યાન ન આપવું કોઈ સાધન કે વાહનમાં નાની ખામી સર્જાય તો તેને રિપેર ન કરાવવું અને ચલાવ્યા જ રાખવું વગેરે જો કપડાંની સિલાઈ થોડીક ઉકલી ગઈ હોય તો એને સાંધીએ નહીં તો તે વધારે ને વધારે ઉકલતી જ જાય છે બરાબર આ જ રીતે આપણા જીવનમાં સમસ્યાઓ નાના રૂપમાં આવે છે જો આપણે તરત જ તેમના તરફ ધ્યાન ન આપીએ તો તે વિકરાળ રૂપ ધારણ કરે છે વળી એક સમસ્યાઓની બીજી અનેક સમસ્યાઓ પણ પેદા થાય છે કેટલીક સમસ્યાઓ આપણી ભૂલોના કારણે પેદા થતી હોય છે તો કેટલીક અજાણતા જ દુર્ભાગ્યવશ પેદા થતી હોય છે જ્યારે કોઈ સમસ્યાનું સમાધાન ન થઈ શકે ત્યારે તે જટિલ બની જાય છે એવા સમયે માણસ હિંમત હારી જાય છે સમસ્યાઓને ઊભી થતાં જ્યારે આપણે આપણી ભૂલોને સુ સુધારવા ઈચ્છીએ છીએ ત્યારે એમાં થોડો સમય લાગે છે ઘણીવાર પ્રયાસો કરવા છતાં એમાં સુધારો થતો નથી એવી સ્થિતિમાં પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી પછી એવું થાય છે કે જો વૈરાસર ચેતી જઈએ એનો ઉપાય કર્યો હો તો આ સ્થિતિ ન આવત ચાણક્ય મહાવિદ્વાન તથા જ્ઞાની હતા આથી જ તેમણે કહ્યું હતું કે રોગ અને દુષ્મન બનેના ઉકતા જ દાબી દેવા જોઈએ મનોવિજ્ઞાનિકો કહે છે કે માણસ જ્યારે તણાવમાં હોય છે ત્યારે તેને પોતાના ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી એ સ્થિતિમાં તેનું મગજ ગુંચવાયેલું રહે છે અને તેને કોઈ સૂઝ પડતી નથી તેને કર્તવ્ય મૂડ બની જાય છે તેથી તે સમસ્યાઓને હલ શોધવામાં મુશ્કેલીઓ અનુભવે છે એનામાં અસુરક્ષાની ભાવનાઓ પેદા થાય છે આમ તે ડર તણાવ તથા ચિંતાના ચક્રમાં ફસાઈ જાય છે લેખક તથા શિક્ષણવિદ ચાર્લ્સ આર ટિન્ડલના મત અનુસાર જીવનમાં ચિંતાઓનું વાસ્તવિક કારણ તો દસ ટકા જ હોય છે બાકીના નેવું ટકા તો આપણે આપણી ખોટી કલ્પનાઓના કારણે ઊભી કરી દઈએ છીએ આમ આપણા વિચારો તથા ખોટા દ્રષ્ટિકોણોના બહુત મોટો પ્રભાવ પડતો હોય છે જો આપણા મનમાં ચિંતા હોય તો તે સારી રીતે વિચારી શકતું નથી સાહસિક અને વીર પુરુષો જીવનમાં ગમે તેટલી વિકટ સમસ્યાઓ આવે છતાં પણ ના હિંમત થવા થતા નથી ડરપોક માણસને જ સમસ્યા સતાવે છે અને ખરેખર તે જ હોય એના કરતાંય વધારે ભયંકર લાગે છે દરેક માણસ જીવનમાં ગમે ત્યારે નાની મોટી સમસ્યા ઊભી થતી જ હોય છે સાહસિક તથા હિંમતવાન લોકો તેમનાથી જરાય ડરતા નથી ઉલટું તેના એક પડકાર માનીને સ્વીકાર કરે છે મહાપુરુષોના જીવનમાં અનેક સમસ્યાઓ આવતી હોય છે પરંતુ તેઓ પોતાના સાહસના બળે તેમને તુચ્છ માનીને તેનાથી માર્ગ કાઢી લે છે એનાથી પરિણામ તેઓ મહાન બને છે રાણા પ્રતાપના જીવનમાં અપરંપાર સમસ્યાઓ આવી હતી છતાં તેમણે પોતાની ટેક અને પોતાનું સાહસ ગુમાવ્યા ન હતા એના પરિણામે અંતે તેમને સફળતા યશ અને સન્માન પ્રાપ્ત થયા હતા આમ સમસ્યાઓ કાયમ લોકોને ડરાવે છે ત્યાં બીજી બાજુ સાહસિક લોકોને બળ પેદા કરે છે રાણી લક્ષ્મીબાઈ સ્ત્રી હતા છતાં સમસ્યાઓ તેમને ડરાવી શકી નહીં કે તેનું કશું બગાડી શકી નહીં પરંતુ ઉલટું સમસ્યાઓએ તેમનું પોલાદી વિરાંગના બનાવી દીધા હતા અંગ્રેજો જેવી મજબૂત સત્તા સામે પણ તેઓ ઝૂક્યા નહીં પરિણામે તેઓ અમર થઈ ગયા અમર થઈ ગયા કહેવાય છે કે જે પોતે પોતાને મદદ કરે છે તેને જ સ્વર્ગના દેવો પણ મદદ કરે છે સાહસિક લોકો જ બીજા લોકોને તથા દેવીય શક્તિઓ સહાય કરે છે કમજોર દીવાને પવન હોલાવી નાખે છે પણ એ જ પવન જંગલમાં લાગેલી આગને વધારે ફેલાવવામાં મદદ કરે છે ના હિંમત અને ડરપોક લોકોને કોઈ મદદ કરતું નથી જીવનમાં ગમે તે ક્ષણ સમસ્યાઓ તો આવી શકે છે કોઈના જીવનમાં કદાચ કોઈ સમસ્યા આવી જ ન હોય એવું ઉદાહરણ ભાગ્ય જોવા મળે હશે ડરપોક માણસને જે સમસ્યા બહુ ભયંકર લાગે છે એ જ સમસ્યાઓને હિંમતવાન અને સાહસિક લોકો હસતા રમતા દૂર કરી દે છે ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન જીવનમાં અનેક યુદ્ધો લડ્યા હતા એ જમાનામાં એમ કહેવાતું કે પર્વતને કોઈ ઓળગી ન શકે પરંતુ નેપોલિયને એ પડકારને ઝીલી લીધો અને પોતાના સૈન્ય સહિત તેને પાર કર્યો તે કહેતા હતા કે મારા શબ્દ કોષમાં અશક્ય નામનો શબ્દ નથી હિંમતવાન માણસો કોઈ સમસ્યાઓ ડરાવી શકતી નથી ઉલટું તેના સામનો કરવાનું સાહસ અને હિંમત પેદા કરે છે સમસ્યાઓથી ભાગવું એ તેના ઉપાય નથી ડરવાની તો સમસ્યા હોય એના કરતાંય વધારે મોટી લાગે છે આજે આથી જે લોકો ખરેખર સમસ્યાઓને દૂર કરવા માગતા હોય તેમણે ગભરાયા વગર શાંતિથી તેના પર વિચાર કરવો જોઈએ તો અવશ્ય તેનો ઉકલ મળી જશે સાચી વાત તો એ છે કે સમસ્યાઓ માણસને હિંમતવાન અને સાહસિક બનાવે છે તેમનાથી ડરવાની જરૂર નથી માણસના સાહસ અને હિંમત કરતાં કોઈ સમસ્યાઓ મોટી હોતી નથી રાણા સાંગાના શરીર પર એસી ઘા વાગ્યા હતા છતાં તેઓ હિંમત હાર્યા નહીં અને સાહસપૂર્વક લડતા રહ્યા કેટલીક વાર માણસ સમસ્યાનો સામનો કરીને તેને દૂર ન કરી શકે તો તે પોતાના દોષના ટુપલાઓ બીજાના માથે નાખી દે છે અને તેના પર ગુસ્સો કરે છે જ્યારે સમસ્યા ઊભી થાય છે ત્યારે ગભરાયા જવાને બદલે શાંત મનથી તેના પર વિચાર કરવામાં આવે તો સહેલાઈથી તે દૂર થઈ જશે આથી માણસે સાહસપૂર્વક સમસ્યાનો સામનો કરવો જોઈએ જેમનો આથી ભાગવું ન જોઈએ જય ગુરુદેવ જય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ક્રાંતિકારી વિચારો યુગ નિર્માણ યોજનાના માધ્યમથી ઋષિ ઋષિચિંતન ચેનલના દ્વારા જે વિચારો પ્રસાદિત કરવામાં તે પરમપજી પ્રસાદ સ્વરૂપે આપણા જીવનમાં આચરણમાં લાવીએ અને આપના સ્નેહ સંબંધી મિત્રોને તેનાથી માહિતગાર કરીએ તો તેમને જીવનની અનેક સમસ્યાનું સમાધાન આવશ્યક થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી આવો આપણે સાથે મળી પરમપુજે ગુરુદેવના જે ક્રાંતિકારી વિચારો યુગ નિર્માણ યોજના નો સંકલ્પને સાર્થક કરવા માટે આપ સહભાગી થવા આપ સૌને નમ્ર આમંત્રણ અને સહકાર આપવા આપીલ કરવામાં આવે છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય